નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મિત્રો એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ત્રણ હજાર પાંચસોને સડસઠ જેટલી જગ્યાને મંજૂરી આપવામાં આવી છે તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તો આ ચર્ચા કરતાં પહેલાં ગઈકાલે જે જીપીએસસી દ્વારા ડીવાય એસઓ માટેની જે પોસ્ટ માટેની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની ડિટેલ નોટિફિકે ડિટેલ જે ચર્ચા કરવામાં આવી છે તેના વિશેની માહિતી તમે ડિસ્ક્રિપ્શન લિંકમાં એ વિડીયો માટેની માહિતી તમે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે તેમાંથી મેળવી શકો છો તો વધુ ચર્ચા કરીએ મિત્રો કે કયા વિભાગમાં કેટલી જગ્યા આવી છે અને કઈ પોસ્ટ માટેની જગ્યા આવી છે તેના વિશે મિત્રો આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આ જે ભરતી આવેલી છે તે પાણી ખાતું છે લાઇટ છે ફાયર છે શિક્ષણ છે રોગ નિયંત્રણ એટલે કે આરોગ્ય ક્ષેત્રના વિભાગમાં આ ભરતીઓ ત્રણ હજાર પાંચસો ને સડસઠ જેટલી ભરતીઓ આવી છે આ ભરતીઓ મિત્રો એસએમસીના જે વિવિધ ઝોન છે એની અંદર સેન્ટ્રલ ઝોનની અંદર બસો એકોતેર જગ્યા છે વરાછા ઝોનની અંદર સત્તાણું જગ્યા છે રાંદેર ઝોનમાં એકસો સિત્યોતેર એવી જ રીતે સૌથી વધુ જે જગ્યા છે સચિન ઝોનમાં છે અગિયારસો ને ચાર જેટલી જગ્યા છે મિત્રો આ સાથે જ મિત્રો એન્જિનિયરિંગ એટલે કે ટેકનિકલ ક્ષેત્રની પણ ભરતીઓ બહાર પાડવામાં આવશે મિત્રો એની અંદર છે આપણે કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેરની જે જગ્યા છે સિવિલની એ ચાર જગ્યાઓ છે પછી કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિક છે તેની ત્રણ જગ્યાઓ છે અને બીજી એક જે જગ્યા છે એ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યા છે આવી રીતે ટેકનિકલ ક્ષેત્રની પણ મિત્રો આઠ જેટલી જગ્યા ટૂંક સમયની અંદર બહાર પાડવામાં આવશે અને આ જે જગ્યાઓ જે છે તે એસએમસીની જે વેબસાઇટ છે એના પર થોડા જ સમયની અંદર એટલે કે આવનારા સમયમાં એના પર ડિટેલ નોટિફિકેશન એટલે કે એની અંદર કઈ રીતનો સિલેબસ રહેશે એક્ઝામ પેટર્ન કઈ રીતની રહેશે એ તમામ વિગતો સાથેનું નોટિફિકેશન ડિટેલ નોટિફિકેશન તમને એસએમસીની વેબસાઇટ પર જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિરામ લઈએ અને આજ સાથે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન અને યુવા ઉપનિષદ પરિવાર તરફથી આગળ આ આગામી સમયમાં જે ભરતી આવનારી છે તેમાં તમે તમારું ખૂબ સારું પરફોર્મન્સ કરો તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર